બેચરાજી અથવા બહુચરાજી તરીકે ઓળખવામાં આવતું પવિત્ર યાત્રાધામ ભારતના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં મૂડી તાલુકામાં આવેલું નગર છે. ગુજરાતમાં પૂજવામાં આવેલા ત્રણ શક્તિપીઠોમાંનું એક છે. બહુચર માતાજીનું મંદિર બેચરાજી શહેરના મધ્યમાં આવેલું છે. ભગવાન મહાદેવજીના પત્ની જ્યારે દક્ષ પ્રજાપતિના કુંડમાં પડ્યા અને તેમણે દેહત્યાગ કર્યો ત્યારે તાંડવ કરી રહેલા શિવજીને શાંત કરવા ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્ર વડે સતી માતાના પાર્થિવ દેહના 55 ટુકડા કરી અને પૃથ્વી પર તેને વિસર્જિત કર્યા. આમાંથી સતી માતાના કર એટલે કે હાથ બેચરાજીમાં પડ્યા અને અહીં બહુચર માતાજીનું મંદિર બન્યું. વેંડળોના આરાધ્ય દેવી ગણાતા બહુચર માતાનું મંદિર ઈસવીસન 1783માં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવાયું હતું, જેમાં માનાજી રાવ ગાયકવાડે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અમુક લોકોની માન્યતા છે કે તેમણે ઈસવીસન 1839માં આ મંદિર બંધાવ્યું હતું. બહુચર માતાજીને કુકડાની સવારી કરતા દર્શાવાયા છે, જે સોલંકી શાસકોનું રાજચિહ્ન હતું, જેમનું એક સમયે ગર્જર ધરા પર એક ચક્રી શાસન હતું. મંદિર સંકુલમાં મુખ્ય ત્રણ મંદિર છે. પહેલું છે આદ્યસ્થાન, બીજું છે મધ્યસ્થાન અને ત્રીજું સ્થાન એ છે જે હાલનું મુખ્ય મંદિર આવેલું છે, જેની પર બાળયંત્ર જડેલું છે. આ મંદિર ઉત્તર ગુજરાતમાં આરાસુરી અંબાજી માતા જેટલું જ મહત્ત્વ ધરાવે છે. અમુક લોકોનું માનવું છે કે બહુચર માતાનું અસલ મંદિર સંખલપુરમાં છે, જે આ મંદિરથી 3 કિમીના અંતરે છે. આ કારણે તેઓ બહુચરાજી જાય ત્યારે સંખલપુર બહુચરાજીના દર્શને પણ અવશ્ય જાય છે. ભારતના હિજગ્રામ સમુદાય આજે બહુચર માતાની ભક્તિ અને પૂજા કરે છે. તેમના અનુયાયીઓ અહિંસામાં માને છે. વલ્લભ ભટ્ટ અને દોરા ભટ્ટ આ બંને ભાઈઓ માતાજીના ભક્ત હતા. તેઓ બોલી શકતા ન હતા. માતાએ તેઓને દર્શન આપ્યા અને સરસ્વતી દેવીના આશીર્વાદ અપાવીને તેમને વાણી આપી હતી અને તે સમયે મોંમાંથી પહેલા શબ્દો જે બોલ્યા તે આનંદના ગરબાના શબ્દો હતા. આમ આનંદના ગરબાની રચના થઈ. દરેક પૂનમ, ચૈત્ર સુદ આઠમ અને આસો સુદ આઠમે પોલીસ દ્વારા અહીં મંદિરમાં સલામી આપવામાં આવે છે. તેઓ માટે આ દિવસ મહત્ત્વનો ગણવામાં આવે છે. અમદાવાદથી 110 કિલોમીટર અને મહેસાણાથી 35 કિલોમીટર દૂર આવેલ બહુચરાજી જવા માટે અમદાવાદ રણુજ પાટણથી રેલવે મળી રહે છે. આ ઉપરાંત બહુચરાજી જવા માટે એસટી બસો તથા ખાનગી વાહનો પણ મળી રહે છે. બહુચરાજીની આસપાસના ફરવા માટેના સ્થળો જોઈએ તો સંખલપુર, મોઢેરા, વિરમગામ, પાટણ, સિદ્ધપુર, શંખેશ્વર છે. મિત્રો, તમે પણ બહુચર માતાના દર્શન કરી લો જેથી જીવનભરના પાપોથી મુક્તિ મળી જાય. આવી જ આશા સાથે લાખો ભક્તો અહીં આવે છે. બહુચર માને માનતા હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જય બહુચર મા લખજો.